બારડોલીના આચાર્ય તુલસી માર્ગ પર નગરપાલિકાના નગરસેવક અને ગટર સમિતિના ચેરમેન ભીમસિંહ પુરોહિત દ્વારા બાંધવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ ફરી વિવાદમાં આવ્યું છે. જનતાનગરના રહીશોએ આજરોજ બારડોલી નગરપાલિકા પર રામધૂન કરી હલ્લાબોલ કર્યું હતું. બારડોલી નગરપાલિકાના ગટર સમિતિના ચેરમેન ભીમસિંહ પુરોહિત દ્વારા બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામના મામલે આજરોજ ફરી નગરપાલિકા ગુંજ્યું હતું. આચાર્ય તુલસી માર્ગ પર પાલિકાની પરમિશન લીધા વિના જ પાલિકાના નગરસેવક દ્વારા 5 માળનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જે મામલે જનતાનગરના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં બાંધકામ બંધ નહીં કરાતા સ્થાનિકોમાં આજે રોષ જોવા મળ્યો હતો. જનતાનગર સોસાયટીના રહીશો પાલિકા પર પહોંચી હલ્લાબોલ કર્યું હતું અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. તો બીજી તરફ પાલિકા ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનો ગુણગાન ગાઈ પોતાનો ભૂંડો બચાવ કર્યો હતો. નરેન્દ્રસિંહ નરપતસિંહ વાસિયા, જનતા સોસાયટીનો મંત્રી છું ને સાથે સર્વોદય બી અમારી છે. જ્યારે અમે ગેરકાયદેસર બંધ આ લોકો અટકાવતા નથી, સર્વોદયની અંદર ખાલી અમે પેલા સ્કૂલની બાજુમાં અમે જે ખૂટા માર્યા એ ખૂટાને અડધો કલાકની અંદર નોટિસ મોકલી આપી ચીફ ઓફિસરે. પરંતુ આ ઘરનું જે 91 નંબર જનતામાં બનતા છે, પરંતુ એને 5.5 માળ બાંધી દીધું, એને અટકાવતા નથી, તોડતા નથી, કોઈ કાર્યવાહી નથી કરતા. ભીમસિંહ ને પુરોહિતનું નગરપાલિકાનો કોર્પોરેટર 2 નંબરમાંથી ચૂંટાઈને આવેલો છે, અમના બાંધકામ સમિતિ ગટર સમિતિના ચેરમેન છે. ગેરકાયદેસર ગટર લાઈન લઈ લીધી, શનિ રવિ રજાના દિવસે કામ કરે છે. હું નગરપાલિકામાં ફોન કરીને જણાવું છું પ્રમુખ અને કારોબારીના ચેરમેનને, તો બી કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. આગામી શું રણનીતિ રહેશે? આગળ બી હું ભૂખ હતા પડતી છું સોસાયટી સાથે બધાને સાથમાં હાથે લઈને. જે આજે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને કયા પ્રકારની છે, શું એ લોકોની માંગણી છે? જે આજે જનતાનગરની સોસાયટીના બારડોલી જનતાનગર સોસાયટી બારડોલીના રહીશો દ્વારા એક આવેદન આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં એક બાંધકામ જે પરવાનગી ડીમ પરવાનગી મળેલ હોય અને માર્જિન ઓછું છે અને જે સોસાયટીનો પત્ર છે એમાં ફક્ત રહેણાંકના હેતુ માટે આપેલું હતું, જેની બદલીમાં જે તે અરજદારે કોમર્શિયલ તથા રેસિડેન્શિયલની પરવાનગી માટે માંગેલ હતું એ માટેને આવેદનપત્ર આપવામાં આવેલું. આ બાંધકામ કોનું છે અને કયા હોદ્દા પર છે? જી, આ બાંધકામ ભીમસિંહભાઈ પુરોહિત તથા તેમના ભાઈ ભરતસિંહ ભંવરસિંહ રાજપુરોહિતના નામે ચાલે છે. બ્લોક નંબર 91 છે, જે નગરપાલિકાના કાઉન્સેલર છે. ખાસ કરીને જે બાંધકામ ચાલી રહ્યું છે અને કોર્ટમાં પણ મેટર હતી, એમણે પોતાનો પરત કેસ ખેંચેલો છે, ત્યાં કઈ પ્રકારની નગરપાલિકા કામગીરી કરશે? જી, આ બાંધકામ અને કોર્ટમાં જે કેસ હતો એ અલગ હતો. કોર્ટમાં જે કેસ હતો જનતાનગરની દિવાલ બનાવવા માટેનો કેસ હતો, એ પરત ખેંચેલો હતો અને આ જે છે એ બાંધકામ માટેનો છે. અને રહીશો દ્વારા એક માંગ પણ કરવામાં આવેલી છે કે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે જેથી તેમને સેફટી અને સુરક્ષા નક્કી થાય. સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે નાની નાની જગ્યા પર જે રીતે બાંધકામ ચાલતા પાલિકાની ટીમ અટકાવા જાય છે, જે વાસ્તવિકતા છે તદ્દન ખોટી કહી શકાય. કારણ કે જ્યારથી બાંધકામ અંગે અમને ફરિયાદો મળેલી છે અને આવેદનપત્રો અપાયા છે, ત્યારથી અમે નોટિસ આપેલી છે અને ખુલાસા મંગાવેલા છે. એ સિવાય પંચકેસ પણ કરેલો છે અને એમને વારંવાર અટકાવવા માટેનું જણાવવામાં આવ્યું છે. આજે જેવી રીતે આવેદનપત્ર માટે રહીશો આવેલા, તો એના અનુસંધાને અમે કર્મચારીને મોકલીને બાંધકામો અટકાવવા માટે પણ જણાવવા કહ્યું છે.